કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 3 માં આસપાસ વિષય જોઈએ. તેમાં આપણે ચેપ્ટર 1 અને 2 આગળ શીખી ગયા છીએ અને આજે ચેપ્ટર 3 જોઈએ, જેનું નામ છે પાણી જ પાણી. જો બાળકો, આપણને બધાને ખબર જ છે કે આપણને જીવવા માટે ખૂબ જ અગત્યની એવી કોઈ વસ્તુ હોય તો તે કઈ કઈ છે? તો કે હવા, પાણી અને ખોરાક. આ ત્રણ વસ્તુ છે તે માનવી માટે ખૂબ જ જરૂરી છે. આના વગર આપણું જીવન શક્ય બનતું નથી. તો આવી જે વસ્તુ છે તેને આપણે જેમ તેમ કરી અને વેડફવી જોઈએ નહીં. પાણી છે તે કુદરતી સંપત્તિ છે. પાણીનો બગાડ છે તે અટકાવવો જોઈએ. પાણી માટેના અનેક સૂત્રો પણ આપેલા છે આપણે જેના દ્વારા આપણને ઘણા લોકોને તેમાંથી જાગૃતતા લાવવા માટે. તેવી જ રીતે તમારે અહીંયા પાઠ 3 માં પાણીની ચર્ચા કરવામાં આવી છે કે પાણી તે શું છે, પાણી આપણને ક્યાંથી મળે છે, આપણે તેને કેવી રીતે કે અને કરકસરપૂર્વક વાપરવું જોઈએ. કારણ કે એ બધા જ ને ઉપયોગી વસ્તુ છે. જો આપણે જ તેનો બગાડ કરશું તો આવનારા સમયમાં આપણે જ તેની પરિસ્થિતિનો સામનો કરવો પડશે કે જેના માટે આપણને અનેક કિલોમીટર દૂર જવું પડશે પાણી માટે. તો અહીંયા પહેલાં તો તેમના માટે સુંદર મજાનું અહીંયા ગીત આપેલું છે, રાજુ કાગનું આ ગીત છે અને તે પાણી, જો તેનું નામ જ છે પાણી, કે આ ગીત દ્વારા તમને પાણીનું શું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું છે. તો આ ગીતના શબ્દો છે, પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે. પાણીને અણમોલ એટલે કે ખૂબ જ કિંમતી વસ્તુ કહેવામાં આવી છે. પાણી તમે ના બગાડો, પાણી અણમોલ છે. જીવતરનો એના વગર છેડો, આ પાણી અણમોલ છે. જીવતરનો છેડો એટલે કે પાણી છે તે ન હોય તો આપણું જીવન શક્ય નથી. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળાને તળાવ છલકાવતો, સાગરમાં ચડતો થઈ ઘોડો, આ પાણી અણમોલ છે. હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું, એને ઉકાળતા વરાળ થઈ ઉડતું. જુઓ, પાણી છે તેને ઉકાળતું, આ પ્રયોગ આપણે ઘરે પણ દરરોજ જોતા જ હોઈએ છીએ કે પાણીને ઉકાળો ત્યારે તેમાંથી વરાળ ઉત્પન્ન થાય છે અને આ વરાળ છે તે પાછી વાદળમાં જઈ અને એ આપણને વરસાદ સ્વરૂપે મળે છે. તો પાણી એને ઉકાળતા વરાળ થઈ ઉડતું, ઝરણાના ગીતના છોડો, આ પાણી અણમોલ છે. ખેતી વાડીને ઝાડવા જીવાડતું, પશુ પંખીને એ પ્રેમથી પોષતું, માનવીની રગરગમાં દોડે, આ પાણી અણમોલ છે. દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું, કુવા નળ ડંકીમાં ડોકાતું, આ પાણી અણમોલ છે. જો ગીતના શબ્દો જ એવા સુંદર છે કે આપણને વારે વારે એવું થાય કે આ ગીત બોલ્યા જ રાખીએ. કારણ કે વરસાદનું શું મહત્વ છે, પાણીનું શું મહત્વ છે. તો પાણી વગર ખેડૂત છે તે ખેતી પણ ઉત્પન્ન કરી શકતું નથી. એટલે ક્યારેક જો વરસાદ ન થાય તો આપણે તેને દુષ્કાળ કહીએ છીએ. તો દુષ્કાળના દાડા પણ દેખાડે છે અને ક્યારેક પૂરની પ્રચંડતાએ માણસને હરખેલા પણ કરે છે. કારણ કે ખૂબ વરસાદ થાય તો આપણને બધાને સારો એવો ફાયદો થાય છે. કારણ કે સારો એવો ફાયદો મળે તો વરસાદથી જ થાય છે. કારણ કે વરસાદ વગર કોઈને પણ આપણે જીવનમાં જુઓ, જો ખેડૂતને સારું ઉત્પાદન થાય તો તેમને સારા લાભ મળે, તો બજારમાં પણ સારું આપણે એમ દરેક વેપારીને પણ તેનાથી લાભ થતો હોય છે. એટલે અહીંયા
आ રીતે ગીતના શબ્દો દ્વારા આપણને પાણીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કે ખેતીવાડીને જાળવા એને પણ પાણીનું મહત્વ છે અને પશુ પંખી અને માણસ આ દરેકને પાણીની ખૂબ જ જરૂરિયાત છે પાણી વગર કોઈ પણ માણસ છે તે પોતાનું જીવન ટકાવી શકે નહીં એટલે આ ગીત દ્વારા આપણે શીખીએ તો પાણીને આપણે કઈ રીતે વાપરવું જોઈએ પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ જો તમારા ઘરમાં પણ ક્યારેક જો કોઈ વસ્તુ ડોલ કે એવું ભરાવા મૂક્યું હોય અને ભરાઈ જાય તો તેને નળ બંધ કરવો જોઈએ અને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે પાણીનો ઉપયોગ કરવો જોઈએ તો જ આપણને બધાને આવી વસ્તુ છે તે સાચવવા માટે એટલે કે એકબીજાની જરૂરિયાત પૂરી પાડવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ જો દરેક માનવી છે તે આવી રીતે પાણી બચાવે તો પાણી ખૂબ જ સારી રીતે બચી શકે અને આપણે તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકીએ આ પાણી છે આપણને અનેક રીતે ઉપયોગી થાય છે એટલે આ ગીત જોયું અને હવે તેના બાજુના પેજમાં જોઈએ તો પ્રશ્ન છે કે શું તમે પાણી પર આવા ગીત કે કવિતા જાણો છો તો આ પાણી માટે અને કવિતા પણ લખવામાં આવી છે અને ગીત પણ ઘણા લખાયેલા છે તો આ પાણીના જે ગીત કે કવિતા હોય તો તમારે ક્યાંક ગોતી તમારે શોધવાની અને તે તમારે તમારી પાસે રાખવાની અને તે વાંચવાની છે તે જેથી કરી અને આપણે બીજા લોકોને પણ આવી જે અમૂલ્ય વસ્તુ હોય તેનું મહત્વ આપણે સમજાવી શકીએ પછી પાણી શું કરી શકે તેવી આ કવિતામાં કઈ કઈ બાબતો છે જો પાણી શું કરી શકે આપણે આ કવિતામાં જોયું કે પાણી છે તે પશુ પંખીને માણસને જીવાડી શકે છે તે ખેતીવાડીને ઝાડવા તેને પણ જીવાડી શકે છે એટલે પાણી છે તે દરેકને ખૂબ જ ઉપયોગી છે તે આ રીતે કવિતામાં આપણે શીખી ગયા હવે એની નીચે છે વિચારો અને લખો તો તમારે અહીંયા વિચારવાનું છે કે ક્યાં કામમાં આપણે પાણીની જરૂરિયાત પડે અને કયા કામમાં આપણે પાણી વગર પણ અમુક કામ છે જો દાખલા તરીકે બોલવું ચાલવું લખવું આવી જે બાબત છે તેમાં પાણીની જરૂર પડતી નથી પરંતુ આપણે કોઈ વાસણ ધોવા હોય નહાવા માટે કે રસોઈ માટે આવું જે કામ છે તેમાં પાણીની ઉપયોગિતા ફરજિયાત છે આવા કામ છે તે આપણે પાણી વગર કરી શકીએ નહીં તો તમારે અહીંયા અલગ પાડવાનું છે કે પાણી વગર કયું કામ ન થાય અને પાણી વગર આપણે ક્યાં કામ કરી શકીએ આ રીતે તમારે વિચારી અને અહીંયા તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું છે હવે આપણે પાણી ક્યાંથી મળે તો પાણી છે એ મોટા ભાગે આપણને વરસાદ આપે છે પાણીનો મુખ્ય સ્ત્રોત એટલે કે પાણી ક્યાંથી ઉત્પન્ન થાય છે તેને આપણે મુખ્ય સ્ત્રોત કહીએ તો પાણીનો મુખ્ય સ્ત્રોત છે તે વરસાદ છે કારણ કે વરસાદ દ્વારા જ આપણે પાણી મેળવી શકીએ છીએ આપણા ઘરમાં અત્યારે આવતું હોય તો તે વરસાદથી જ ભરેલા કોઈ એવા ડેમ હોય કે ત્યાંથી ટાંકામાં મોટા ટાંકામાં આવે ને ત્યાંથી આપણા ઘર સુધી પાણી પહોંચે છે આ રીતે આ પાઠમાં આપણને પાણીનું શું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું છે તો આપણે આજથી જ નક્કી કરીએ કે પાણી કઈ રીતે વાપરવું અને કઈ રીતે એનો યોગ્ય ઉપયોગ કરવો વધારે આપણે આવતા અંગે જોશું.